विद्यार्थी मित्रों धोरण पांच मैथ्स चैप्टर छ तू मारो गुणक हूँ तारो अवयव वीडियो छ विभाग ई में आपणे आगळना वीडियो में अवयव आपो अने अवयव पाड़ो एना विषे समझ्या एवं तमने अहीं एनो भेद समझाऊ छूं। तमारे कन्फ्यूजन न थाय ध्यान राखजो। आगळना धोरणों में बहुज काम लागवानुं छे। अवयव आपो एटले शू तो आपणे आगळ शीख्या था अवयव में 48 ने कया कया घड़िया में वेचे लगता जवा एनाम अवयव आपो अवयव जणावो अवयव नोंधो एवो शब्द हशे। એટલે એક ગુણ્યા 48 બેના ઘડિયામાં આવે એટલે 2 ગુણ્યા 24 3 ગુણ્યા 16 4 ગુણ્યા 12 6 ગુણ્યા 8 8 સુધી પતી ગયા એટલે આપણે 48ના અવયવ લખેલા એક અલ્પવિરામ દ્વારા લખ્યા છે ધ્યાનથી જોજો 48ના અવયવ એક અલ્પવિરામ 2 3 4 6 8 12 16 24 48 છે। હવે અવયવ છે ને અહીંયા મેં અલ્પવિરામથી છૂટા લખ્યા છે અવયવ આપોમાં આની અંદર વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા આવી જાય છે જો અમુક વિભાજ્ય હોય અમુક આ વિભાજ્ય છે આ વિભાજ્ય છે આ બધી વિભાજ્ય સંખ્યા આવી જાય છે એટલે અવયવ આપોમાં અલ્પવિરામ દ્વારા અવયવને છૂટા લખવાના એમાં વિભાજ્ય અવિભાજ્ય બંને સંખ્યા આવી જાય। હવે અવિભાજ્ય અવયવ પાડો જુઓ અવિભાજ્ય અવયવ પાડો બે રીત છે સીડી ઉપરથી નીચે પાડો અને ઢગલા ઉપરથી નીચે પાડો આવું એવું યાદ રાખવાનું પાડો એટલે ગમે ત્યાંથી પાડો પાડો આવેલા સીડી છે તો સીડીમાં 48 ને આને બે અવિભાજ્ય સંખ્યા લખીશું આપણે 48 ને 2 વડે ભાગો એટલે 24 24 ને 2 વડે ભાગો એટલે 12 12 ને 2 વડે ભાગો એટલે 6 6 ને 2 વડે ભાગો તો 3 3 ને 2 3 વડે ભાગો એટલે 1 તો 48 ના અવયવ 2 × 2 × 2 × 2 × 3 અને આ ગુણાકારની રીત એ પણ આપણે ભણી ગયા છે 6 8 48 6 ના અવયવ 2 તરી 6 8 ના અવયવ 2 6 8 બે ત્રણ બે એ તો વિભાજ્ય અવિભાજ્ય છે 4ના અવયવ 2 × 2 આ અવિભાજ્ય અવયવ પાડો હતો। અવિભાજ્ય અવયવ પાડોમાં અવયવોને ગુણાકારથી લખાય વચ્ચે અલ્પવિરામ કરવાનું નહીં એની અંદર અવિભાજ્ય સંખ્યા જ આવે આ બધી અવિભાજ્ય સંખ્યા જ છે વિભાજ્ય સંખ્યા અહીંયા કોઈ આવે નહીં। આ થયો આપણો વિભાજ્ય અને અવિભાજ્ય અવયવ પાડો અને અવયવ આપોનો ભેદ। આગળના બે વિડીયો નહીં ભણ્યા હોય કે નહીં ખબર પડી હોય ચાલશે પણ આ વિડીયોમાં આ ભાગ બરાબર ધ્યાનથી સમજો આપો અને પાડોનો ભેદ બરાબર ધ્યાનથી જોજો। હવે આપણે ચોપડીનું પાના નંબર 97માં અવયવ વૃક્ષ બનાવવાનું છે। હવે તમને અવયવ પાડતા તો આવડી ગયા હવે આનું અવયવ વૃક્ષ બનાવવાનું છે જેમ મેં અહીંયા અવયવ પાડો શીખવાડ્યા ને એના જેવું કે ભાઈ 18 છે એ કયા ઘડિયામાં આવે તો 18 6 તરી 18ના 2 ઘડિયામાં આવે 6 તરી 18 હવે તમે જુઓ તમારે શું કરવાનું આ બેમાંથી જે વિભાજ્ય સંખ્યા આવી જાય ને એના અવયવ પાડવાના અવિભાજ્ય સંખ્યા આવી જાય એની પર ચોરસ બોક્સ મૂકી દેવાનું ભાઈ આના અવયવ નહીં પડે। હવે જી 6ના અવયવ પડશે તો 6ના કયા 2 અવયવ પડશે અને ગોળ રાખવાનું કારણ કે 6ના અવયવ પડવાના છે એટલે 6ના અવયવ પડશે 2 તરી 6 હવે 2 અને 3 અવિભાજ્ય સંખ્યા આવે છે એટલે મને 18ના અવયવ મળી ગયા 18ના અવયવ પણ 2 × 3 × 3 એટલે જે અવિભાજ્ય સંખ્યા આવી જાય એની ઉપર ચોરસ બોક્સ બનાવી દેવાનું એટલે આપણને ગુણાકારથી લખવું હોય તો લખી શકાય। આ મેં વૃક્ષ બનાવી ગયો આ વૃક્ષમાં તમને નીચેથી ઉપર તરફ જવાનું છે એટલે તમને અંદાજ નહીં રહે કે કેટલા વૃક્ષમાં કેટલા પાંદડા કેટલી ડાળીઓ નીકળશે એટલે હું બીજી રીતે બીજા દાખલામાં શીખવાડીશ। હવે આ જે દાખલો છે 18 તો 18ના મેં 6 તરી 18 પાડ્યા હતા એની જગ્યાએ હવે હું અહીંયા 9 દુ 18 પાડી દઉં 9 દુ 18 એમાં 9 વિભાજ્ય છે અને 18 એ 2 એ અવિભાજ્ય છે। હવે 9ના પાછા અવયવ પડશે 9ના અવયવ પડશે 3 તરી 9 3 તરી 9 આ બંને જો અવિભાજ્ય સંખ્યા આવી જાય તો એની ઉપર ચોરસ બોક્સ બનાવી દે આ રીતે તમે પેન્સિલથી આ 18નું વૃક્ષ બનાવ્યું 9 દુ 18 થી આનું વૃક્ષ 18નું બનાવ્યું 6 તરી 18 થી તમારે જે રીતે અવયવ આ રીતે વૃક્ષ બનાવવું હોય એ રીતે બનાવી શકાય। હવે બાકીના આ વૃક્ષોમાં હું તમને સમજાવું છું જો હવે એ વૃક્ષ હું નીચે તરફ દોરીશ કારણ કે મને ઉપર તરફ અંદાજ નહોતો આવતો એટલે હવે નીચે તરફ તમારે તો ખુલ્લી જગ્યા હોય એ રીતે પણ ચાલે પરીક્ષામાં ખોટું નથી ચાલી જાય। હવે જો 6 અને 4 24ના અવયવ પાડ્યા 6 6 24 બંને વિભાજ્ય જ એટલે હું ગોળ રાઉન્ડ કરું છું। હવે 6ના અવયવ પાડું 2 તરી 6 અને 4ના અવયવ પાડું 2 2 4 આ 4 એ 4 અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ એટલે હું ચોરસ બોક્સ બનાવી દઈશ આ થયું મારું 24નું અવયવ વૃક્ષ। 24નું અવયવ વૃક્ષ કોઈ એમ કે 6 6 24 મારે નથી પાડવા મારે તો 12 દુ 24 પાડવા દે તો 12 દુ 24 પાડીએ તો 12 એ કેવી છે વિભાજ્ય સંખ્યા છે અને 2 અવિભાજ્ય છે
એટલે 12 2 24 હજી 12 ના વયો પડશે જો 4 3 12 એટલે 4 3 12 આના વયો નહીં પડે. હવે આની અંદર 3 એ વિભાજ્ય આવી ગઈ જો અવિભાજ્ય, પછી 4 ના વયો પડશે તો 4 ના વયો કયા પડશે 2 2 4 2 2 4 એ પણ આપણે અવયવ વૃક્ષ બનાવી લીધું. કઈ રીતે બનાવ્યું? 12 ના અવયવ 12 2 24થી બનાવ્યું, આ 24માં 6 6 24થી બનાવ્યું. હવે અથવા કરીને ત્રીજું પણ આવે છે જો 8 3 24થી પણ બનાવી શકાય, એમાં 3 એ અવિભાજ્ય છે એને નહીં અડવાનું. પછી 8 ના અવયવ પડશે આપણે 4 2 8, એમાં 2 અવિભાજ્ય આવી ગયું એટલે એને નહીં અડવાનું. હવે 4 ના અવયવ પડશે હજી જુઓ 2 2 4. તો આ એક વૃક્ષ બનાવ્યું અવયવોનું. તમને અવયવ આવડતા થાય એના માટેની એક ગમ્મત છે. અવયવ વૃક્ષ પરીક્ષામાં 1 2 માર્ક્સનું પૂછી શકાય છે. હવે આપણે જોઈશું 36નું. જો 36ના અવયવ મેં લીધા છે 4 9 36, તો 4ના 2 અવયવ પડે 2 2 4, અને 9ના 2 અવયવ પડે 3 3 9. હવે આ બધા અવયવ વિભાજ્ય અવિભાજ્ય આવી જાય તો તરત ચોરસ બોક્સ બનાવી દો. જ્યાં સુધી વિભાજ્ય હોય એની પર ગોળ રાઉન્ડ રાખો. ચલો હવે બીજું 36ના અવયવ કોઈ કહે કે મારે 18 2 36થી પાડવા છે, તો વાંધો નહીં 18 2 36થી પાડો. 18 2ના અવયવ ના પડે, 18ના અવયવ પડશે જો 9 2 18 એટલે 2 9 18, એમાં પાછો 2 વિભાજ્ય આવી અવિભાજ્ય આવી ગયો. હજી 9ના 2 અવયવ પડશે જો 3 3 9. આ થયું અવયવ વૃક્ષ. કોનું થયું? 36નું. પણ બીજી રીતે પાડ્યા. હજી 36નું અવયવ બીજું અવયવ વૃક્ષ પાડી શકાય. જો 6 6 36, તો 2 3 6, અને 6ના અવયવ 2 3 6, તો આ જે વિભાજ્ય છે રાઉન્ડ રાખ્યા, અને આ વિભાજ્ય છે એટલે આપણે એની પર ચોરસ બોક્સ બનાવ્યા. આ થયું આપણા અવયવ વૃક્ષ. આ રીતે તમે ગમે તે સંખ્યાના અવયવ વૃક્ષ તમારે ધારો એ રીતે બનાવી શકાય, તમને આવડે એ રીતે. ગમે તે રીતે બનાવેલા હોય પરીક્ષામાં સાચું જ પડશે, ખોટું નહીં પડે. હોમવર્કમાં તમે 48 60 84 90 96 100 અને 30ના આ રીતે અવયવ વૃક્ષ મમ્મી પપ્પાની મદદથી બનાવજો, અને આવડશે અને સહેલું છે. ઓકે, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.